गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में एकाउंट में दाखला नंबर 5 पूरा करो तो हवे बात करिए छे दाखला नंबर 6 तमारा चैप्टर नो छेलो दाखलो शू मांग्यू छे पहला ये जोई लईए। अहींया तमारे आम नोंधो लखवानी छे अने आम नोंधो लखवा माटे मैं तमने हिसाबी असरो अने माल मिलकत निकाल खातुं समजाव्युं छे एना ऊपरथी आपणे नोंध लखीशुं। आ पहेली नोंध छे यंत्रनी चोपड़ी किंमत 50,000 छे एटले पहेलां पहेलूं तेने चोपड़ी किंमते बताई दईशुं। माल मिलकत निकाल खाते उधार ते यंत्रो खाते जमा। हवे ए कोण लई जाय छे? दर्शन 55,000 लई जाय छे। तो दर्शन खाते दर्शनना मूड़ी ओपड़ी चालू खाते उधार ते माल मिलकत निकाल खाते जमा, एनी पहेली नोंध थशे मित्रों। માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા, ચોપડી કિંમતે નોંધ કરેલી છે। બીજી નોંધ, ભાગીદાર દર્શનના મૂડી ઓપડી ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000 એ લઈ જાય છે। એના પછી વાત કરીએ છે બીજો વ્યવહાર, દેવી હુંડી રૂપિયા 1500 ભાગીદાર બિમલ ચૂકવવાનું સ્વીકારે છે। હવે દેવી હુંડી એ શું છે? પહેલાં સૌ પ્રથમ દેવી હુંડી એ દેવું છે। શું છે મિત્રો? દેવું। તો દેવું આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દર્શાવીએ છીએ પહેલાં પહેલું તો એની આમનોંધ થશે। માલ મિલકત નિકાલ ખાતે જમા થશે, દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। યાદ રાખજો, દેવું હોય કે મિલકત હોય પહેલાં ચોપડી કિંમત બતાવવાની રહેશે, એટલે ચોપડી કિંમતવાળી આમનોંધ લખવાની રહેશે અને પછી એની ઉપસ્થિતિ હોય તો રોકડ બેંક ખાતે આવે, ભાગીદાર લઈ જતો તો ભાગીદાર ખાતે આવે। એટલે આ પ્રોસેસ ખાસ ધ્યાનમાં રાખજો। અહીંયા એ 15,000 ભાગીદાર બિમલ ચૂકવવાનું સ્વીકારે છે તો એની નોંધ થશે દેવી હુંડી ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા, આપણે જે ચોપડી કિંમતે નોંધ કરી તે। હવે આની બીજી નોંધ થશે, કોણે ચૂકવવાનું સ્વીકાર્યું છે? બિમલે। તો જ્યારે દેવું ચૂકવાય ત્યારે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવીને ચૂકવાય, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે બિમલના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા। એના પછી વાત કરીએ છીએ મિત્રો ત્રીજી આમનોંધ, ભૂતકાળમાં માંડી વાળેલી ગાલખાત 11,000, એટલે 11,000 રૂપિયા ભૂતકાળમાં ગાલખાત હતી, હવે 6,000 વસૂલ મળ્યા। હવે આ 6,000 રૂપિયા તમને અહીંયા મળ્યા છે તો તમારા માટે ઉપજ કહેવાય, તો એની નોંધ થશે રોકડ બેંક ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા। યાદ રાખજો, ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધ થાય અને કોઈ પણ ઉપજ હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધ થાય, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય અને એ તમને આવક થઈ છે, રોકડ બેંક ખાતે ઉધાર કરવી પડે 6,000 રૂપિયા જેટલી આવક થઈ હોય એનાથી નોંધ કરવાની રહેશે। એના પછીના વ્યવહારની વાત કરીએ ચોથો, પરચુરણ મિલકતોની ચોપડી કિંમત 2,70,000 છે, એટલે ચોપડી કિંમત અને મિલકતો છે, તો એની પહેલી નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકતો પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000 2,70,000 અને એની ઉપજ થઈ છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000 રૂપિયાથી નોંધ કરવાની મિત્રો અહીંયા રહેશે। તો જો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પરચુરણ મિલકત ખાતે જમા આ ચોપડી કિંમતે દર્શાવેલી છે અને એની ઉપજ થઈ છે એની નોંધ આવી, ઉપજ થાય રોકડ બેંક ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000 2,27,000ની નોંધ અહીંયા કરેલી છે। એના પછીના વ્યવહારની વાત કરીએ પાંચમો વ્યવહાર, પરચુરણ લેણદારો રૂપિયા 60,000, દેવું 25% વટાવે ચૂકવ્યું, દેવું 25% વટાવે ચૂકવ્યું છે। હવે પહેલાં પહેલી વાત એ છે કે લેણદારો એટલે શું થયું મિત્રો? દેવું। તો એ દેવું પહેલાં ક્યાં દર્શાવીશું? માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, તો એની આમનોંધ થશે લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા। હવે આ જે દેવું છે 25% વટાવે, એટલે 25% લેસ કરો અને એ ચૂકવેલું છે 25% લેસથી, પહેલાં તો ચોપડી કિંમતે નોંધ કરી છે લેણદારો ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000 60,000, હવે એમાંથી 25% લેસ કરો એટલે આવશે 45,000 રૂપિયા, એ 45,000 રૂપિયા ચૂકવ્યા છે દેવું ચૂકવાય માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 45,000 45,000થી નોંધ થશે। એના પછીનો વ્યવહારની વાત કરીએ છીએ મિત્રો, ચોપડે નહીં નોંધેલ કરવેરાના
5000 ચૂકવ્યા. યાદ રાખજો, કોઈ પણ ખર્ચ, કોઈ પણ ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવે તો એની નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને ચૂકવણી થઈ જવા માટે રોકડ બેંક ખાતે જમા 5000 રૂપિયાની નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે જમા 5000. એના પછીના વ્યવહારની વાત કરીએ છીએ મિત્રો. વિસર્જન ખર્ચ રૂપિયા 5000 ચૂક્યો. યાદ રાખજો, કોઈ પણ ખર્ચની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થશે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. વિસર્જન ખર્ચના રોકડા ચૂકવ્યા તેના 5000 રૂપિયાથી નોંધ આપણે કરેલી છે. અને તમારો મિત્રો ચેપ્ટરનો અને આ દાખલાનો છેલ્લો વ્યવહાર, ચોપડી પાઘડી બતાવેલી નથી એટલે એની ચોપડી કિંમતથી નોંધ થશે નહીં, પરંતુ વિસર્જન અને તેના વેચાણના રૂપિયા 20000 ઉપજ્યા. હવે મેં હમણાં જ વાત કરી હતી, અહીંયા તમારી ઉપજ થઈ છે એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવે અને પાઘડી એ મિલકત કહેવાય, તો એ મિલકતની ઉપજ રોકડ બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા 20000 રૂપિયાથી નોંધ થશે. તો અહીંયા તમારું ચેપ્ટર મિત્રો પૂર્ણ થાય છે. આના જેવા જે ઉદાહરણના દાખલા છે એ તમને ટેક્સ મેસેજમાં કરવામાં આવશે, એ દાખલા તમારે હોમવર્કમાં ઘરેથી ગણવાના રહેશે. તો હવે જે 12 તારીખે જે એક્ઝામ સ્ટાર્ટ કરીએ છીએ એ એક્ઝામમાં આટલા એટલે કે 1-7 ચેપ્ટર જેટલા ચલાયા છે એમાંથી જ તમારે કરવાનું રહેશે, એના સિવાય બીજું કશું વધારાનું બહારનું આવશે નહીં. અને મહેરબાની કરીને સિલેબસ ખાસ જોતા રહેજો. સિલેબસ જેટલો સિલેબસ નથી પૂછાવવાનો એનો પણ તમને ગ્રુપમાં મેસેજ કરેલો છે, એ પ્રમાણે જ તૈયારી કરજો મિત્રો. વધારે તૈયારી કરવાની કોઈ જરૂર છે નહીં હાલ પૂરતી. અને હવે આપણે ભાગ 2 સ્ટાર્ટ કરીશું. આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ.